નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વોઇઝ ઓફ નોલેજમાં આજે અમે લઈને આવ્યા છીએ ખાસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી જેવી કે ભારતમાં બંદૂક લાયસન્સ કેવી રીતે મેળવવું તેના વિશે વાત કરીશું આ વિડીયોમાં આ ઉપયોગી માહિતીને લગતા તમામ મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું સૌ વિડિયો વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને વિનંતી કરું છું કે જો હજી સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો અને નોટિફિકેશન બેલ દબવાનું ભૂલશો નહીં જેથી કરીને તમે અમારી દરેક ઉપયોગી વિડીયો વિશે માહિતી મેળવી શકો મિત્રો બંદૂક લાયસન્સને લગતી સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ તો આવો શરૂ કરીએ ભારતમાં બંદૂક લાયસન્સ મેળવવું ઓગણીસો ઓગણસાઠના આર્મ્સ એક્ટ હેઠળ આવે છે બંદૂક ધરાવવાની ઈચ્છા ધરાવતા ભારતના નાગરિકો અથવા નાગરિકોને ફક્ત એનબીપી બંદૂક પ્રતિબંધિત બોર ખરીદવાની છૂટ છે આ કાયદા દ્વારા નાગરિકોને તેમના જીવન સામે મોટો ખતરો હોય તો બંદૂકનું લાયસન્સ મેળવવાની મંજૂરી આપે છે પરંતુ ધમકીને કેવી રીતે સાબિત કરવી ધમકી સાબિત કરવી એક મોટું કામ નથી કારણ કે તેને ફક્ત એફઆઈઆર પ્રથમ માહિતી અહેવાલ જોઈએ છે પરંતુ ભારતમાં બંદૂક લાયસન્સ મેળવવાની પ્રક્રિયા લાંબી છે બંદૂક લાઇસન્સ કેવી રીતે મેળવવું પ્રથમ પગલું એક એપ્લિકેશન સબમિટ કરવાનું છે જે રાજ્ય છે તે રાજ્યના પોલીસ અધિક્ષક પાસેથી અરજી ફોર્મ મેળવી શકાય છે અરજી મળ્યા પછી પોલીસ તપાસ કરશે કે કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિના કોઈ ભૂતકાળના રેકોર્ડ્સ છે કે નહીં અને તેઓ તપાસ કરશે કે આપેલું સરનામું અધિકૃત છે કે નહીં જે વ્યક્તિ બંદૂક મેળવવા માંગે છે તેના વિશે ઘણી માહિતી એકઠી કરવામાં આવે છે જેમાં આજુબાજુમાં અથવા આજુબાજુના લોકોને પૂછવામાં આવે છે કે તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની દુર્ભાવનાપૂર્ણ વર્તન જુએ છે અને જો તેણે ગુસ્સાના લીધે વ્યક્તિના લડાઈમાં સામેલ જોયો હોય તે વ્યક્તિ માનસિક કે શારીરિક બીમાર છે કે નહીં તે નિર્ધારિત કરવા માટે ડીસીપી તે વ્યક્તિનો ઇન્ટરવ્યૂ લે છે જે બંદૂકનો લાઇસન્સ મેળવવા માંગે છે ઇન્ટરવ્યૂમાં મુખ્ય સવાલ છે તમારે બંદૂકની જરૂર કેમ છે આત્મરક્ષણ એ ભારતના મોટાભાગના લોકો બંદૂક ઈચ્છતા હોવાના એક મુખ્ય કારણ તરીકે દર્શાવવામાં આવ્યા છે અને તેને પણ સ્વીકારવામાં આવે છે જો તે જંગલી પ્રાણીઓથી સુરક્ષા માંગતો હોય તો કોઈ બંદૂકનું લાયસન્સ માગી શકે છે ઇન્ટરવ્યૂ પછી ડીસીપી રિપોર્ટ્સ ફોજીદારી શાખા અને રાષ્ટ્રીય ક્રાઇમ રેકોર્ડ બ્યુરો બંનેને મોકલે છે જો આ તમામ પગલાં પૂરા થયા અને ડીસીપી સંબંધિત માહિતીથી સંતુષ્ટ હોય તો પછી આ સિવિલિયન બંદૂક લાઇસન્સ મેળવી શકે છે હવે બંદૂકનું લાઇસન્સ મેળવ્યા પછી ગ્રાહકે દેખીતી રીતે બંદૂકની ખરીદી માટે વેપારીનો સંપર્ક કરવો પડશે આ માટે ગ્રાહકે પોતાની પસંદની કોઈપણ લાયસન્સવાળી દુકાનમાંથી બંદૂક મેળવવા માટે પ્રી ઓર્ડર બુક કરવી પડશે બંદૂક લાયસન્સ માટે અરજી ફોર્મ કેવી રીતે મેળવશો તો બંદૂક લાયસન્સ ફોર્મ ભારતીય ઓર્ડન્સ ફેક્ટરીની વેબસાઇટ પર સરળતાથી ઉપલબ્ધ છે કારખાનામાંથી બંદૂક મેળવવા માટેના જરૂરી દસ્તાઓ છે માન્ય તારીખ અને સ્થાન સાથે લાઇસન્સ જારી કર્યું છે અને તે અંગ્રેજી તથા હિન્દીમાં હોવું જોઈએ બંદૂક લાયસન્સની ફોટોકોપી ફેક્ટરીના માલિક માટે એનઓસીની એક નકલ અને પોલીસ અધિકારીઓ માટે એન ઓસીની એક નકલ એનઓસી કોઈ વાંધા પ્રમાણપત્ર નથી જો બંદૂકનું લાઇસન્સ આખા ભારતમાં માન્ય છે તો ત્યાં એનઓસીની પ્રમાણપત્ર આપવાની જરૂર નથી ફેક્ટરી સ્થિત છે તે સ્થળ પરિવહનની લાઇસન્સની પણ આવશ્યકતા છે કોઈ માત્ર અધિકારી આધારપત્રો જારી કરી શકતું નથી પરંતુ ગ્રાહક વખતે ફક્ત ડિટેલરને જ પરવાનગી આપી શકાય છે હવે આ માટે પાસપોર્ટ સાઇઝ પિક્ચર સાથેનું રિટેલરનું નામ અને રિટેલર દ્વારા પોતે સહી કરાયેલ ઓથોરિટી લેટર સહિત કેટલીક વધારાની માહિતી પણ જરૂર છે ભારતમાં એક બંદૂક કેવી રીતે ખરીદવી બંદૂક ગ્રાહકને પ્રાપ્ત થાય તે માટે લગભગ બે મહિનાની રાહ જોવાનો સમય લાગે છે અને કેટલાક કિસ્સાઓમાં તો તે કોઈ ચોક્કસ ફેક્ટરીની મેન્યુફેક્ચરિંગ સિસ્ટમના આધારે ત્રણ મહિના સુધી જઈ શકે છે જો કોઈ વ્યક્તિ બંદૂકનું લાયસન્સ નવીનીકરણ કરવા માંગે છે તો તેમના માટે નવીનીકરણ ફોર્મ ઉપલબ્ધ છે નવીનીકરણ ફોર્મમાં ગ્રાહકને બંદૂક લાયસન્સ સાથેના હથિયારની સાથે અન્ય તમામ દસ્તાવેજોની પણ પેદા કરવાની જવાબદારી છે જેનું લાયસન્સ મેળવવાના સમયે તેઓએ પહેલાંથી પ્રમાણપત્ર હતા હવે ફક્ત ત્રણ કેટેગરીમાં જ આપવામાં આવશે સ્વરક્ષણ રમતો અને પાક રક્ષણ જો કોઈ રાજકીય નેતા કે સરકારી વ્યક્તિ જે તે શહેરમાં પ્રવેશ કરશે તો એ દરમિયાન બંદૂક ધારકે તેની બંદૂક જમા કરાવવાની રહેશે દેશની કોઈ પણ વ્યક્તિને બંદૂકનું લાયસન્સ આપ્યા પછી પણ સરકાર પાસે સંપૂર્ણ હક છે કે બંદૂકને જપ્ત કરવાનો અને શંકાસ્પદ વ્યક્તિનું લાયસન્સ રદ કરવાનો તેની સૌએ ખાસ નોંધ લેવી તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી જો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરવાનો ભૂલશો નહીં કે જેથી કરીને તમારા નજીકના મિત્રો તથા સંબંધીઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે અને હવે અમને રજા આપો મિત્રો ખૂબ જ જલ્દી તમારી સમક્ષ હાજર થઈશું આવી બીજી ઘણી બધી રસપ્રદ માહિતીઓ અને યોજનાઓ વિશે તમને માહિતગાર કરીશું મિત્રો તમારે કોઈપણ સરકારી યોજના કે અગત્યની કોઈપણ માહિતી વિશે જાણવું હોય તો નીચેના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને અમે એ યોજના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું અને તેનો લાભ દેશવાસીઓ સુધી પહોંચાડીશું ધન્યવાદ